કદાચ મારો એક્સિડન્ટ થયો તો આવી તો નહીં ને, કાપી નાખો. હવે મેઇન પ્રોબ્લેમ એ હતી પલક છે ને મારાથી ગુસ્સો છે, ક્યારની ગુસ્સો છે, ક્યારનો ઝઘડો કરે, મને ફોન મેસેજ ન કરતા એમ તો છે, ગુસ્સાવાળી તો છે. તો આજે આપણે એની સાથે કરવાના છે પ્રેન્ક. ફોન કરી અને એને કે ધમુનો એક્સિડન્ટ થયો ને એક મોબાઈલ મને મળ્યો. બીજો એક નંબર છે તારે આગળ? અપલોડ કર્યો આ કર્યો તે કર્યો, કેમ કે આપણે જવું છે મારે સુરત. ફાઇનલ ડિસિઝન નથી લીધું કે જવું છે કે ન જવું, પણ જવું છે. એકલો જ છું સેટ સુધી. વચ્ચે રાહુલ કહે છે, રાહુલ ને તો ઓળખતા જશો, આવું છે એમ કહે છે, પણ ભેગું થાય ન થાય એની કિસ્મત છે. તો હું એકલો જ આવવાનો છું સુરત. અત્યારે ખાધું નથી, કાલનું ખાધું નથી, કાંઈ જમ્યું નથી, બસ એ બે પરોઠા ઉપર હજી જિંદગી ચાલે છે આખો દિવસ. તો કાંઈ નહીં, બી કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. અને સુરત જાઉં છું નથી જાતું કાંઈ ખબર નથી, ચાલો વ્લોગમાં રહેજો. ફાઈનલી નાસ્તો કરી જમીને જમી દીધું, વેજ બિરયાની જમી જેવી તેવી જમ્યું છે. અને હું શું કહેવાય, હજી ત્રીજો વારો હે આપણો, આને પણ એટલી બધી બગડી ગઈ હા ને સાઈડમાં, કેમ કે વિડીયોમાં આમાં નથી દેખાય એમ, બાકી તો આગ ખરાબ થઈ ગઈ છે આમ તો. તો કાંઈ નહીં, બસ આ ધોવાય એટલે વારો છે આપણો. ફાઇનલી રૂમે પહોંચી ગયો છું. વિચાર છે કે બે કલાક સુઈ જાઉં, 8 વાગે નીકળી જાઉં, 6 વાગી ગયા છે, 7 ને 8 બે કલાક સુઈ જાય પછી આપણે નીકળી જાય એકલા આરામ. જોકે હું ચાહતો હતો સુરત, પણ મેં પ્લાન કેન્સલ રાખ્યો જ્યારે પથારીમાં સુવા ગયો ને. મને વિચાર આવ્યો ખાલી પોતું કામ કામથી જવાનું હતું, પણ મગજમાં વિચાર આવ્યો, મન માનતું નહોતું, હા ના કરતું હતું, મેં કેન્સલ જ રાખ્યું, બધું નથી જવાનું એકલા નથી, બટ મન માને તો જ જવાનું. મનને જબરદસ્તી મનાવી મારે કંઈ જવું નહોતું, એટલે કંઈ જવું તો નથી. અત્યારે જો મસ્ત જમવાનું છે, જમવા બેઠી ગયા, કાંઈ જમી લઈ, જમી શાંતિથી ગાડી મૂકી આવી અને સૂઈ જઈએ. કેમ કે શું કે બોલો, પ્રાણની વસ્તુ કોઈ કંઈ કરાય જ નહીં ભાઈ. મેં તને પહેલાં કીધું, મન માને કર, પ્રાણે કંઈ વસ્તુ ના કર. એટલે તમે ના પાડી દીધી, મેં તો નથી જવું યાર, મન નથી માનતું, શું કરવું યાર, કેન્સલ રાખી દીધું. આજનો દિવસ અહીંયા જ પૂરો કરી દીધું છે, કાલનું મોર્નિંગ, કાલ અત્યારે ગાડી પાર્કિંગ કરી આવ્યું છે. ઓકે, ફેવરેટ શાક આવી ગયું છે, આપણે મેથીની ભાજી નથી બનાવતા, બાકી આપણે મેથીની ભાજી જ ખાવી, સોવી સોવી તો જમી લઈએ અત્યારે ફટાફટ, અને ગાડી મૂકી આવી ફટાફટ. કિસ્મત હંમેશા મારી સાથે લડે છે આજે એવું લાગે છે, કેમ કે દિલથી આજે જમવા બેઠા હતા ને આખો દિવસ તો એવો ગયો છે, પણ આજે જમવા બેઠા ને ન્યાય એવું થયું. જમવા બેઠા હતી બટર ચપાતી મંગાવી પણ સ્મેલ આવી, પછી બીજી વાર સબ્જી મંગાવી તો એમાંય સ્મેલ આવી, અને પછી ત્રીજી વાર રોટલી મંગાવી. બીજી વાર મેં કીધું આ રોટલી, બીજી રોટલી ખાઈ તો ઠંડી રોટલી આવી, એટલે આજે કિસ્મત પૂરી થઈ ગયેલી છે. એટલે શાક ખાવાનું બધું મૂકીને રહી આવ્યા, સબ્જી ઉબજી એમને, મેં કીધું ભાગો બાકી આ ખાવું તો બીમાર પડશું. એટલે હવે આજ પછી હોટલે પણ નહીં જવાનું, ધીમે ધીમે કેન્સલ કરી નાખવાનું. તે કેન્સલ કરી જ નાખ્યું છે કા? હવે નહીં, પૂરું થઈ ગયું, બહુ ગયા ને 2 વર્ષથી, હવે નથી જવાનું. અચાનક રોન રમી ગયા, પછી શેઠિયાને કીધું, પણ એ કે એવું કંઈ હતું નહીં, મોટા ભાઈ આમ છે ને તેમ છે. મેં કીધું હાલો જે હોય મારા ભાઈ, બિલ લાવો, બિલ દઈને અમે છૂટા થઈ. તો કાંઈ નહીં, હવે ગ્લાંજા મૂકી આવી પાર્કિંગમાં, ગાડી મૂકી દીધી છે, જાય છે રૂમે. હા હા, આવી ગઈ, આવી ગઈ એમ ને તું ગાડી લઈ. હલો, વારી ના ફટાફટ ગાડી મૂકી દીધી છે, અને ટાઈમ કેવો છે, 9 વાગી ગયા છીએ, ટ્રાફિક થોડીક વધારે હતી. તો આજે રાજકોટનો દિવસ અહીંયા પૂરો, હવે રૂમે જઈ સુઈ જઈ. કંઈ નહીં, આજે બીજી રાત છે રાજકોટમાં, નીકળી રાતો જ કાઢીએ અહીંથી, રાત દિવસ ક્યાં જાય છે. આજ હોટલ ચેન્જ કરીએ, દ્વારકાધીશ કરે અહીંયા જમવાનું, કે આજ પાવભાજી મંગાવીએ, આપણે રોજ કંઈ ખાવાનું થતું નથી, એટલે કંઈ સારું હોય મજા આવી જાય, બસ એટલું જોવે છે. આવી જાવ જેટલી રિવ્યુ વાટ જોઈશ કા. આવી જાય કાંઈ ના છે, રાજકોટમાં આ રીતના અમારા દિવસો જાય. આજે ભાજી મંગાવી, સાસ બહુ ખાટી, એલા ખાટી તો અહીંયા, હા એમાં ગોટલવાળાનો ફોલ્ટ નથી, એમાં આપણો હોય તે ભાજી ડુંગળી. આ રીતના આપણા દિવસો કાઢીએ છીએ ભાઈ અમે, અને ખૂબ મજા આવે છે. કઈ નહીં યાર, રાત દિવસ કામ કામ કામ, કામમાંથી ઊંચા નથી આવતા. આજે હામો કેમેરો ચાલુ કર્યોવાના, વગરનો વાંધો છે, હામો કેમેરો તરત તાણી દે, કાંઈક બે શબ્દ કાંઈક કન્ટેન્ટ જણાવે તો તરત શરૂ કરી દેવાનો. કઈ નહીં, આજે ખતમ કરવાનું છે આજની, કાલ આખો દિવસ ઉયો ગયો છે, આમને સુરત જવું સુરત જવું એમાં, અને આજે બીજો દિવસ ચાલુ થઈ ગયો, પાછો પૂરો બી થઈ ગયો છે. તો બી કન્ટિન્યુ બ્લોગમાં રહેજો, આ રીતના મારા દિવસો જાય. ઓનલી ફોર એક પાવભાજી ખાધી છે અહીંયા. હે, જશું બિલ કેટલું આવ્યું? 210. વિચાર કરજો,
કે ઓન્લી ફોર પાવભાજીના અહીંયા 210 રૂપિયા હે. ખાલી વિચારો આગળનું ખાઈએ તો કિડની વેચીને આવી પડે, અને મેં એટલું બધું ખાસ હતું નહીં. રાજકોટ ની કોઈ હોટલ બાકી નથી રાખવાની ટેસ્ટ કરવા માટે. બ્લોગ માં રહેજો બી કન્ટિન્યુ. આજે પણ એવું જ થયું છે, આજે ડીજીટી ની ટ્રાય કરી લીધી, ડીજીટી ખાઈ લીધું ને આપણે. હા, એટલે બેસ્ટ આ વસ્તુ તો રિલાયન્સ મોલ માં થઈ હતી ને, ગાડી નો મોરો તોડ્યો હતો, લઈ ગઈ બચારી હામી છે ને, બધા બચવા દે, જવા દે, એ વસ્તુ દુખી નથી. બીજી વસ્તુ શું હતી અને કેવો હતો સર, ખાટો લીંબુ ના ફૂલ નાખેલા. બેસ આગળ વાત આગળ કરે, કઈ નઈ, હાલો આવા દિવસો હે રાજકોટ. પેટમાં થોડી ખલબલી બચી, મેં વિચાર કર્યો કે કઈક લસ્સી વસ્સી પીએ, બાકી મરાઈ જશું આખી નાઈટ પેટમાં ભેડા કરશે. અત્યારે જઈ છે લસ્સી થોડી પી લઈએ, 10:30 થઈ ગયા છે. આ માથું એટલું ઘેરમાં ને તારે આટલું રાખવું હતા કે પવન નો આવે, માણસો ને સંભળાય ખરું, એટલા માટે કઈ ની લસ્સી પીવા જાય છે. બ્લોગ માં રહેજો. લસ્સી લસડી ક્યાં, લસ્સી ક્યાં મળશે, એ લસ્સી કેટલી આગી મળશે લસ્સી, એટલા મેં નથી ભાઈ પીધી, અણકણી લઈ જશે. જસુ એ લસ્સી નું પૂછવા આવ્યા, તો જસુ એ કેટલી વાર પૂછ્યું, ચાર વાર પૂછ્યું, પણ ભાઈ રિપ્લેસ નો આવ્યો, ક્યારનો લસ્સી ગોતો, ફાઇનલી વી ગોટ ઇટ, બાજુમાં જ લસ્સી છે જો, અહીંયા હું લખ્યું છે લસ્સી. સફરજન જ ખાવાનું મસ્ત, રૂપિયા બગાડવા છે. હવે હું કઈ મંગાવું, પાઇનેપલ તાકાત થી જસુ આજે પેમેન્ટ કરવાનો છે, જોતા રહેજો બ્લોગ માં કોણ પેમેન્ટ કરે, જસુ કરે કે ન કરતો જોઈએ. આની જો આવી ગયો પાઇનેપલ, મસ્ત હે, સહી હે, ભૂલ કરી ગયો હું, ક્યાં હતો તું, ફોન કરો બાપ કરો માં, એટલે ભૂલ ન થાય. વાત હતી ફાઇનલી ઘરે જતા હતા રૂમે. હવે મેઇન પ્રોબ્લેમ એ હતી પલક હે ને મારાથી ગુસ્સો છે, ક્યારની ગુસ્સો છે, ક્યારનો ઝઘડો કરે, મને ફોન મેસેજ ન કરતા એમ તો છે, ગુસ્સા વાળી તો છે. તો આજે આપણે એની સાથે કરવાના છે પ્રેન્ક. પ્રેન્ક એ કઈ રીતના કરવો છે, ફોન કરીને કે ધમુનો એક્સિડન્ટ થયો અને એક મોબાઈલ મને મળ્યો છે અને એક મોબાઈલ મળતો નથી, અને જોઈએ ના રિએક્શન શું થાય, ધમુ પોતે શૂટ કરશે. રિએક્શન કેમ થાય છે, કેમ કે જસુને કહેવાનું છે જે છે, અને જસુને જ બધી વસ્તુ બોલવાની છે. તો જસુ તારા ઓલા મોબાઈલમાં વોઇસ રેકોર્ડિંગ ચાલુ કરશે, એટલે વોઇસનો કદાચ અવાજ ન આવે, તો અવાજ આવે. રેડી, ઓકે, બી કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. કેમેરો સાફ કરી નાખું તમારા માટે. એ સાલા ગુડ ગોબર કા હો જાતા હૈ કેમેરા ઘર પર, એસી હો જાતા હૈ. રેકોર્ડિંગ નથી હાલ, એમાં વાંધો નહીં, મોબાઈલ પડખે રાખશું હાલ.
મહેન્દ્રને ફોન કર તો વ્લોગમાં રહેજો, જોઈએ શું થાય છે. બાકી એક માર ખાવાના ખાસ. લાગશે કે નહીં? ગઈ રિંગ ગઈ. હેલો, એ પલક જસુ બોલું. અરે હું એમ કહું કા ધર્મેશ અહીંયા પડ્યો છે બાઇક લઈને. બાઇક લઈને પડ્યો છે અહીંયા. આજે એમ ચોકડીને આગળ આવી હતી કાંઈક. મને કે હું આવું એમ કરીને ગયો તો હમણાં એનો ફોન, એનામાંથી એક ભાઈ મને ફોન કર્યો. અહીંયા કનૈયા ટીવાળા છે ને, મને ઓળખે છે. એનો ફોન આવ્યો કે ભાઈ કે તારી ભેગાવાલા ભાઈ હોય ને એમનો એક્સિડન્ટ થયું છે, તો એને અત્યારે પીડી હોસ્પિટલ છે ને આપણી સિવિલ, ત્યાં લઈને ગયા એવી વાત મળી છે. હું ત્યાં જાઉં ને એનો એક મોબાઈલ મેળ્યો હોય ને, બીજા મોબાઈલનો નંબર તારે આગળ વધી દે ને, બીજો મોબાઈલ નથી જડતો એનો. હા, મારી આગળ ફોન છે, એની પાસે ફોન નથી. એનો એક મોબાઈલ મળ્યો, એક મોબાઈલ એના ખીચામાં છે કે શું છે કે ખબર નથી મને. હું સિવિલ હોસ્પિટલ જાઉં છું અને એમ મને કહેતા હતા કે ભાઈ થોડોક શું કે અનકોન્શિયસ જેવો થઈ ગયો છે. મતલબ મારે પૂછવાનો જવાબ સરખો નહોતો આપતો. તમે કોલ કરો, એનો બીજો નંબર તો મને દે. એનો બીજો મોબાઈલ છે, એનો નંબર તારી આગળ છે? હા, એ આપતો મને. હા, મને આમાં કરી દે ને. મોબાઈલ, એ મોબાઈલ નથી જડતો. એની આગળ હોય તો ડાયરેક્ટ વાત કરીને આ સ્ટાફને કહી દઉં. પીડીઓમાં ક્યાં લઈને ગયા ને ખબર નથી. હું નીકળું છું અહીંથી, બાઇક એનું ભાંગી ગયું. બાઇકની બીજી બાઇકની રાહે છું. બીજી બાઇક આવે ને હમણાં ભાઈબંધ લઈને, એટલે હું ત્યાં પહોંચું છું. હા, શું શું સાચે? અત્યારે રાતના 11 વાગે હું તારે મજાક કરવા તને કોલ કરું? નહીં, શું? હા, નંબર મોકલ. એને મમ્મી હે થોડી, એટલે ઇમોશનલ નહીં થાય. હમણાં નંબર આવે એટલે કહું કે ભાઈ એ નંબર નથી લાગતો, તો મોબાઈલ ફ્લાઇટ મોડ કર. પેલા મોબાઈલ સ્વિચ ઓફ કર, હમણાં કોલ કરશે. એમાં કંઈ નહીં, હલો ચાલુ રાખો. ફ્લાઇટ મોડ ચાલુમાં કરી નાખું છું. કરી નાખો છે. સ્ટીલ વેઇટિંગ ફોર હિઝ ટેક્સ્ટ મેસેજ. સોરી, સ્વિચ ટેક્સ્ટ મેસેજ. કન્ટિન્યુ રાખજે. કટ, અનકટ નાખો એ રો વિડીયો ના આવે. શું કહે છે એક્સપ્રેશન, શું કહે છે? કદાચ ફોન નંબર તો આપી દીધો, ઓફિસ નંબર આપી દીધો છે એને. ઓકે, એમાંય ફોન નથી લાગતો એમ કહેવાય. કર ફોન, એને ફોન કર, એને મને ન કર. બરાબર ખરી, એમ કે ફોન નથી લાગતો ને. નહીં લાગે, બંધ કરી દીધો. લો છે, ખબર છે, હું સાઈને કરું. એમાં ફોન નથી લાગતો તો તું આ, તમે આવી શકશો? તું આવી કે એને પૂછતો હું કહીશ. પલક, હેલો. હા, એનો એ નંબર સ્વિચ ઓફ આવે છે. બીજો એક નંબર છે તારે આગળ? હા છે નંબર, બોલે. તો એનો એક નંબર છે. તું અત્યારે આવીશ કે શું કરું? કઈ રીતે આવી શકું? મમ્મી આવાય ન દે મને. તો મમ્મી ને તો કહે ને કે ધમુ નું આ રીતના શું થયું છે, શું કરું એમ. એના ભાઈ નો નંબર છે? મારે આગળ હતો પણ નંબર મોબાઈલ મારો બદલી ગયો ને, મને નીકળી ગયો છે. શું નામ, શું નામથી સેવ છે? આમાં નિલેશ લખ્યો તો, ત્રણ નિલેશ, ચાર નિલેશ આવ્યા બધાને. એક મિનિટ હું જોઈ લો. ના, હવે આમાં નંબર નથી આવતો, એમાં નથી આવતો. અને 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 એના મમ્મી ને તો ફોન કરતી જ નહીં અત્યારે. હા, એના મમ્મી ને ફોન નથી કરતો. હવે શું કરવું એ તું કે ને. અમે લઈને ક્યાં ગયા છે ને એમ્બ્યુલન્સ વાળા? અત્યારે પીડીઓ નું કીધું. અરે ભાઈ, મને રૂબરૂ મળ્યો તો એ પડ્યો ને, એટલે મને ફોન આવ્યો.
મેં કે તમારી ભેગા જે ભાઈ આવે છે ને ડેલી જમવા, એ ભાઈ અહીંયા બાઇક એમનું ભટકાઈ ગયું છે, કોઈક પાછળ તો ઉડાડતું ગયું હોય કે, ને હવે એ ભાઈ નહીં કે હોસ્પિટલ લઈને ગયા, અમે મોકલા છે, તમે અહીંયા આવો. તો હું ત્યાંથી કે રૂમેથી ફટાફટ અહીંયા પહોંચ્યો, તેનું બાઇક આમ સાઈડમાં પડ્યું હોય, બાઇકમાં કાંઈ નુકસાની નથી, હું તને ફોટો નાખું હમણાં બાઇકનો, પણ બાઇકમાં કાંઈ નુકસાની નથી, પણ ભાઈ હવે ધર્મેશાહી નથી જમવું. મેં એને પૂછ્યું, મને કે એમ્બ્યુલન્સવાળા જનરલી દોશી હોસ્પિટલ અને સિવિલ હોસ્પિટલ બેમાં જ લઈને જાય છે. દોશીમાં લઈ જાય, જો ઓર્થોનું રિલેટેડ હોય ને આટકાનું તો ત્યાં લઈ જાય. એક વાત કહું પલક, રસ મારું એક્સિડન્ટ થયો, તું આવી તો નહીં ને, કાપી નાખો, મારા પર ગુસ્સો થઈ ગઈ, મારો વારો જશું, તારો વારો છે જશું, નો પ્લાન હતો. આ વિડીયો કાકોને મારે છે. તારી ગા હો, મારો વારો પડી જવાનો યાર. મેં મારા કન્ટેન્ટ હાટવા જ આને બકરો બનાવ્યો છે, જોઈએ હવે શું થાય. આમાં ગેસ્ટ તો બતાવે, કાપી નાખે, મને બ્લોક કરી દીધો લાગે. હજી તારે નહોતો ખોલાવવાનો, હજી હું મારા ફોનમાં જ ફોન કરીને કે હું દોશી હોસ્પિટલમાં જ બોલું, તારે હજી અકાવવાનો હતો યાર. પ્રેન્ક પડ્યો ભાઈ, પેલા રૂમે જઈને સમાધાન કરીએ, પેલા રૂમે જાવ દે ભાઈ. હાલો ફાઈનલી પલક સાથે કોલમાં થઈ ગયો પ્રેન્ક, હવે સમાધાન તો કરવું પડશે ને. એ ભાઈ બેન કર ગડીક, અહીંયા બાધણા થઈ ગયા તને, તારા ફોન નહીં પડી તો હું ફોન કરું છું. હવે ઉપાડશે કે નહીં ઉપાડે? આપે જે વ્યક્તિને કોલ કર્યો છે એ જવાબ નથી આપી રહ્યા. કઈ નહીં, ફોન આવવા દો. એનો તો કોલ એનો આવી ગયો છે. હેલો. હેલો. હા બોલો. થેન્ક યુ. શું? થેન્ક યુ. એમ શું થેન્ક યુ? એટલે કેર કરવા માટે. સારું, ચિંતા ન થઈ. તો તો આવ્યો નહીં રાતે, મને કંઈક થયું હોય તો. સોરી, બોલો શું કામ હતું? પ્રેન્ક હો ગયા. બોલ થઈ ગયું, વાત કર સરખી રીતનો. હવે પોપટ થઈ ગયો તારો? કેવો ગુસ્સો હતો, બધું શાંત થઈ ગયું તું ઘડીકમાં? હવે હરકી રીતના વાત કર, મારી કસમ. બોલો, જોરમાંથી બોલ ને, વ્લોગમાં અવાજ ન થાવતો બરોબર. મારી કસમ, સોરી. હવે હલો, સોરી ભાઈ, હું તને કાલ ફરવા લઈ જઈશ. બસ કઈ ન જવું, એક ચોકો પાઈ ખવડાવી દે, જવા દે ને. એક ચોકો પાઈ ખવડાવી દે, પણ વાહ બેટા મોજ કર દી. બસ બસ, હવે પલક પલક વ્લોગ ચાલુ છે. પલક બસ, હવે સોરી ને, માફ કર દે, માફ કરી દીધો. હા પાકું. મારી કસમ. ના તો માફ ક્યારે કરીશ? ખબર નહીં. હમ ગુસ્સો દરિયા, હજી ગુસ્સો છો મારથી? તો હવે 10 વાર ઉઠક બેઠક કરું પછી વાત કરું. જો પણ વારે વાર પછી વાત કરું, પછી વાત કરું, અત્યારે વાત કરને. અત્યારે હું વાંધો, તારે જવું છે ફરવા? 10 મિનિટ મારે કામ છે. હે? મારે કામ છે. શું કામ છે તારે?
ઘરનું કામ કરવાનું. રાતના 8 વાગે ઘરનું કામ કરસ? શરમ નથી આવતી તને? હા. હે? ઘરનું કામ છે પછી કોલ કરું. વાત કર, કરવાનું નથી કરવું ઘરનું કામ, વાત કર મારી જોડે. સોરી પણ. હા ઓકે. માફ કરી દીધો ધમુ એમ કે. તારી ગા ધમુ એમ કે. બોલો ના, અમારા વાત ન કરે છે સામે. બસ હવે પેલા ઘડીક હોય, હવે પછી એટલો બધો ગુસ્સો ન હોય. સોરી ને. ઓકે. સોરી ને. બસ હવે માફ કરી દીધો એમ કે. વિડીયો નો છે પૂરું પણ ના ગોપિત મન કોલ કરજો પછી વારો એમ. ના મારે કોઈ કઈ ન કરો. બ્લોગ ચાલુ છે હજી. પલ્લુ જો તો કાપી નહીં કો આપણે બોલ્યા એવો શું. સોરી કાલ મને હજાવી પડશે. ગુસ્સો થઈ ગઈ છે. થમુનું એક્સિડન્ટ થઈ ગયું. મળી જાય બધાને, બ્લોગને શેર કરી દેજો. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.